તાલુકાના મેસવાણ ગામે વિકાસના કામોમાં એકતરફી કામ થતા હોય ત્યારે પ્રાથમિક સુવિધાઓ ન મળતા ગ્રામજનોએ ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો. કેશોદ તાલુકાના મેસવાણ ગામે વિકાસના કામો થયા છે તેમાં ભ્રષ્ટાચાર થયો છે. સરપંચ દ્વારા એકતરફી વલણ અપનાવતા હોય તેવું અમુક વિસ્તારોમાં જ વિકાસના કામો થતા હોય તેવા આક્ષેપો સાથે દેવી પૂજક વિસ્તાર તથા ટીટોડી વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારના રહેવાસીઓએ ગામના પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો હતો. મેસવાણ ગામે 150 થી 200 દેવી પૂજક પરિવારો રહે છે જે વિસ્તારના લોકો પાસે રહેવા પાકા મકાન નથી, પ્લોટ મળેલ નથી, શૌચાલયની સુવિધા નથી, પીપીએલ રેશન કાર્ડ સહિતની સરકારી કોઈ જ સહાયનો લાભ મળેલ નથી, જે બાબતે દેવી પૂજક પરિવાર રોષ વ્યક્ત કર્યો હતો. રામભાઈ કાકાભાઈ ચૌહાણ મેસવાણ ગ્રામ પંચાયતના અધ્યક્ષ તરીકે સત્તા ધરાવતા જે અમારા કામો મૂક્યા હતા એમાં ફેરફાર કરીને અમારા જે એસટી ગ્રાન્ટ હતી 5 લાખની એમાંથી 3.5 લાખ રૂપિયા ફેરવી ગોરિયા પ્લોટમાં 10 ફૂટનો રોડ બનાવવાનો હતો, 12 ફૂટનો બનાવીને જ્યાં ફિટ કરી દીધો છે. અમારે 1.5 લાખનો જ ગ્રાન્ટ રહેવા દીધી, 1.5 લાખમાં અમારા આંબેડકર ભવન પૂરું થાય એમ નથી. અને મંત્રી પાસે વારંવાર મેં નકલું માગું છું, છતાં એ દેતા નથી. 8 દિવસે મને લોધર તોડાવે છે. જ્યારથી અમે સત્તા ઉપર આવ્યા ત્યારથી જે હું ગામની પંચાયતની કેટલી આવક છે કેટલી જાવક છે એ પણ માગીએ, પણ એ અમને હજી દેતા નથી છે. 8 દિવસ થયા અમને લોધર તોડાવે છે. તો હું ગામની સત્તા ધરાવતો તો સરપંચ પણ મારું નથી સાંભળતો કે મંત્રી મારું નથી સાંભળતો. આ મારી રજૂઆત છે તો અમારી કોઈ સત્તા જ નહીં ને. ટીટોડી પ્લોટના વિસ્તારના જે લોકો અને દેવી પૂજક વિસ્તારના જે ગ્રામ પંચાયતે સરપંચ પાસે રજૂઆત કરતા જે અમારા કામ અથવા નથી કોઈ ધ્યાન દેતા એ બાબતથી અમે ઘેરાવ કર્યો હતો. ઘેરાવ થતા સરપંચ વયો જાય છે, કોઈનું સાંભળતો નથી, સમજી લેજો. તો વાઘરીને નથી પ્લોટ મળ્યા, નથી કોઈ વસ્તુ એને લાભ મળ્યો. પછી ટીટોડી પ્લોટમાં અને કામ એકતરફી જ થાય છે, એના જ વિસ્તારમાં થાય છે આથમણી સાહેબ. અને ટીટોડી પ્લોટમાં હજી એક કોઈ કામ કર્યું નથી. 10 દિવસની અંદર જો સરપંચ આ બાબતને જો નૈણ્ય કોઈ અમને નહીં આપે તો અમે આંદોલન ઉપર આગળ વધશું. ચૌહાણ લખાભાઈ ચૌમાભાઈ મારું નામ છે, ગામ મેસવાણ, અને દલિત તરીકે. આ જે મેસવાણ ગામે આજથી 8 મહિના પહેલા 26 જાન્યુઆરી ડેપ્યુટી કલેક્ટર શ્રી આવ્યા, એને અનુસંધાને 5 લાખ ગ્રાન્ટ ફાળવેલી, એને અનુસંધાને ગામના પાદરના શોકમાં કામ ચાલુ કરેલું. પૂરા 8 મહિના ન થયા અને કામ હા બોગસ ને નબળી ગુણવત્તાનું કામ કર્યું. પૂરા 8 મહિના કાકરો નીકળી ગયો છે. તમારી માંગણી શું છે? મારી માંગણી એ છે કે રિવાઇઝ કરી ઈ જ ગ્રાન્ટમાં અથવા જે સરપંચ બનાવ્યો હાલના સરપંચ છે એ ગામ પંચાયત સસ્પેન્ડ થવી જોઈએ, ભ્રષ્ટાચાર મોટો કર્યો છે. મારું નામ સોલંકી ભગવતીબેન જયસુખભાઈ છે અને અમે દેવી પૂજક અહીંયા 150 થી 200 ઘર છે. અમને કોઈ સરકારી કામનો કોઈ ફાયદો મળ્યો નથી, કોઈ લાભ જ દીધો નથી. અમારે બીપીએલ કુપન નથી, અમારે પ્લોટ દીધા નથી, કોઈ જાતની સહાય અમને મળતી નથી. સરપાસે આ બાજુ ડોકું કાઢ્યું નથી કે જોયું નથી કે અહીંયા શું થાય છે. અમે 200 ઘરના બધા પેશાબ પાણી બેનું અમે બધું બહાર જાય છે, હેરાન થાય છે, પણ અમને કોઈ જાતનો સહાય કે કોઈ ટેકો અમને મળતો નથી. અને અમારા આ ઘર કાસા છે, સોમાં હું અમારે કેમ કાઢવું ને એ અમે વિચાર કરીએ છીએ કે કેમ અમે કાગર બાંધીએ, બધું કરીને અમે અમારા મકાન અમે રાખીએ. છોકરા અમારા દુઃખી છે, અમે બધા હેરાન છીએ, પણ અમને કોઈ જાતનો સહાય નથી. બીપીએલ કાર્ડ અમને આપતા નથી, જે હરખાઈ વાળા છે રૂપિયા વાળા છે એને છે, પણ અમને બીપીએલ કાર્ડ નથી, અમને કોઈ જાતનો કોઈ સહાય કે ટેકો દેતા નથી. હું કેશોદ તાલુકાના મેસવાણ ગામના સરપંચ લાડાણી રમેશભાઈ વસરામભાઈ. 8 મહિના નથી થયા, એ 2 વર્ષ ઉપર થયા. હું અધુરીટમમાં હતો ને, પેલું કામ જયારે ચૂંટાઈને આવ્યો પહેલી વાર સરપંચમાં અધુરીટમમાં, ત્યારે પેલું કામ પાદરનું થયું હતું. હવે ગામ લોકોને બધાને ખબર છે, નદીમાં પાણી હતું, ડાયવર્ઝન ક્યાંય નીકળે એમ નહોતું. અને અમારે મુસમ ખેડૂતનું બધી માંડવીનું ટાણું હતું, ફરજિયાત બધા 5મી દિવસ અહીંયા માંડવી બધા ટ્રેક્ટરોને હારવા માંડ્યા હતા. અમે ના પાડતા હતા, છતાં એ લીલા લીલામાં હાલવા માંડ્યા હતા. નદીમાં પાણી હતું, ગામ લોકો સાક્ષી છે. અને બાકી એ કાંઈ જો ગામ લોકોને કોઈને કાંઈ અસંતોષ હોય તો પાદરમાંથી ગમે ત્યાંથી ત્રિકમનું પોડું ખોદી અને લેબોરેટરીમાં મોકલવાની છૂટ છે. નથી બહીના, જો અમે તો અહીંથી ફોર્મ મોકલ્યા છે, હવે ત્યાંથી અધિકારી કોઈ સાઇન ન કરે. હમણાં જ હું તમને 2 દિવસની વાત કરું કે ઉપસરપ્રશ્ન બે ગયા હતા, કુમારભાઈએ સહી કરવાની ના પાડી, તેવા અધિકારીઓ જવાબ આપ્યો છે. એ જે કાંઈ એના વચ્ચે મેં તમે જોઈ જાઓ, જેનું દેવાલાયક હોય એને દો, અને અમે તો વાલે ઘરે જઈ જાય તે રજૂઆત કરીએ છીએ. એ રજૂ સંચાલયનું અમારા હાથમાં ન હોય કે અમે પાસ કરીએ, એ તાલુકામાંથી પાસ થાય, અમે અહીંથી ફોર્મ મોકલીએ. એને કરવું ન કરવું એને તાલુકામાં જોવાનું છે. એકતરફી કરતા હોય તો આઈટીઆઈ માંગણી કરી શકે, ત્યાં તાલુકામાં જોઈ શકે ક્યાંય પણ જો એકતરફી કામ કર્યું હોય તો.
હવે પીવાના પાઇપલાઇનની હતી, એસઓ મેડમ અમારે બેના બેને કીધું હતું કે પીવાના પાઇપલાઇનની વાસમાં તૂટેલી જગ્યાએ પીવાના પાઇપલાઇનની હતી, એટલા માટે કામ ફેરવું છે. અને એના સામે પાછું 2,05,000 નું બોર મોટરનું આંબેડકર ભવનમાં કામ કર્યું, 1.5 લાખ રૂપિયા પ્યોર બ્લોકનું કામ છે અને માત્ર 1.5 લાખનું ઘટે છે. એના સામે અમે 2.5 લાખની ગ્રાન્ટ જે 14માં નાણાં પંચની વધતી હતી એ અમે મૂકી છે અને એનું પેવર બ્લોકનું કામ આવે તો ભોરમાં થઈ જાય. જે એસ્ટિમેટ આવ્યું છે મારે એ મેં બનાવ્યું છે અને એ 14 વર્ષ પહેલાનો જૂનો રોડ હતો અને ત્યાં જરૂર હતું એવું બધાની માંગણી હતી, મેં કર્યું હોય અને છતાં એવું કાંઈ લાગતું હોય તો તમે કાંઈ આગળ વધી શકો અને અધિકારીને પૂછી શકો. મેં મારી રીતે જે કર્યું છે મારી પાસે એસ્ટિમેટ છે મેં કર્યું. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે ગોવિંદ હડિયા કેશોદ.